मॉर्निंग विद्यार्थी मित्रों, केम छो बधा? मजा माने तो विद्यार्थी मित्रों, सौथी पहला तमने जणावी दऊं के जो तमे आपणी स्कूलनी चेनलने सब्सक्राइब ना करी होय तो झड़पथी करी देजो अने दरेक विडियोने लाइक करवानुं बिलकुल पण ना भूलता, बराबर? तमे करता जशो। चलो आपणे एसएस भणीए हवे। तो आपणे पाठ 10 पृथ्वीना आवरणो जोई रह्या छीए, बराबर छे ने? पृथ्वीना आवरणो, बराबर। तो आपणे कयुं आवरण जोयुं हतुं? मृदावरण जोयुं, बराबर। पछी शुं जोयुं आपणे? तो आपणे जलावरण जोयुं, बराबर। चार आवरण छे ने, एमांथी बे आवरण विशे आपणे विस्तृत माहिती मेळवी अने तमे बधाए सरस मजाना अक्षरे मुद्दानी नोंध पण लखी छे। तो हवे आपणे आजे बीजुं आवरण शीखवाना छीए जेनुं नाम छे वातावरण, बराबर। विद्यार्थी मित्रों ध्यानपूर्वक सांभळो, हवे आपणे कयुं आवरण जोवाना छीए? वातावरण। ओके, तो चलो आपणे स्टार्ट करीए वातावरण। तो विद्यार्थी मित्रों, पृथ्वीनी आसपास, बराबर, एटले के पृथ्वीनी चारे बाजू, जो स्क्रीन पर देखाई रह्यु छे के पृथ्वीनी चारे बाजू वींटळाईने आवेला, बराबर, वींटळाईने लगभग 800 થી 1000 કિલોમીટર, કેટલા? 800 થી 1000 કિલોમીટર ઊંચાઈ સુધીના વિવિધ વાયુઓના આવરણને વાતાવરણ કહે છે, બરાબર। પૃથ્વીની ચારે બાજુએ વાતાવરણ છે, તમને ખબર છે 800 થી 1000 કિલોમીટર। આ આંકડો ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, કે 800 થી 1000 કિલોમીટર સુધીના, એટલે કે એટલી ઊંચાઈ સુધીના જ, એનાથી વધારે નહીં, પછી વાતાવરણ નથી હોતું વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખજો। તો 800 થી 1000 કિલોમીટર ઊંચાઈ સુધીના વિવિધ વાયુઓના આવરણને વાતાવરણ કહેવામાં આવે છે, બરાબર। વાતાવરણ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો। હવે વાતાવરણ જે છે એને આપણે જોઈ શકતા નથી, બરાબર। જેમ કે જલાવરણ હોય તો પાણીને આપણે જોઈ શકીએ છીએ, પણ આપણે વાતાવરણને નરી આંખે જોઈ શકતા નથી। નરી આંખે એટલે આપણે આ આંખોથી જોઈ શકતા નથી કે આ રહ્યું વાતાવરણ, આ રહ્યું વાતાવરણ, એનો અનુભવ કરી શકીએ છીએ, પણ આપણે એને જોઈ શકતા, પ્રત્યક્ષ જોઈ શકતા નથી, માત્ર અનુભવ કરી શકીએ છીએ, બરાબર। હવે વાતાવરણમાં વિવિધ વાયુઓ ભળેલા હોય છે વિદ્યાર્થી મિત્રો, જો હું તમને બતાવું છું કયા વાયુઓ હોય છે, જુઓ, પાણીની વરાળ હોય, પછી ધૂળના રજકણો હોય છે, ઉલ્કાકણો હોય છે, ક્ષારકણો હોય છે, સૂક્ષ્મ જીવજંતુઓ હોય છે, બરાબર, આ બધા જ ભળેલા હોય છે વાયુઓમાં। જોઈ શકો છો તમે વિદ્યાર્થી મિત્રો, સ્ક્રીન ઉપર જુઓ, પાણીની વરાળ, ધૂળના રજકણો, સૂક્ષ્મ જીવજંતુઓ, ક્ષારકણો, ઉલ્કાકણો, બરાબર, આ બધું જ વાતાવરણમાં એટલે કે વાયુમાં ભળેલું હોય છે, બરાબર છે। હવે વાતાવરણ જે છે રંગ, ગંધ અને સ્વાદ રહિત હોય છે। રહિત એટલે કે એના વગરનું, એને કોઈ રંગ ના હોય, એને કોઈ ગંધ એટલે કે કોઈ સ્મેલ ના હોય, એને કોઈ સ્વાદ ના હોય, તેમજ પારદર્શક એટલે કે ટ્રાન્સપરન્ટ હોય છે। હવે વાતાવરણમાં પ્રવાહી, વાયુ, બરાબર, વાયુ, પ્રવાહી અને ઘન તત્વોનો સમાવેશ થાય છે। આ તત્વોનો પણ સમાવેશ થાય છે, વાયુનો, પ્રવાહીનો અને ઘન તત્વોનો પણ સમાવેશ થાય છે, બરાબર। હવે તેમાં વિવિધ વાયુઓ આવેલા છે, સ્ક્રીન ઉપર જુઓ વિદ્યાર્થી મિત્રો, કયા વાયુઓ છે જોઈ શકો છો તમે? નાઇટ્રોજન, ઓક્સિજન, ઓર્ગોન, કાર્બન ડાયોક્સાઇડ, ઓઝોન, બરાબર, આ બધા વાયુઓ વાતાવરણમાં આવેલા હોય છે, બરાબર। તો આ બધા વાયુઓ વિદ્યાર્થી મિત્રો મુખ્ય છે, હો આ યાદ રાખજો કે વાતાવરણમાં મુખ્ય કયા વાયુઓ છે, તો ફરી રિપીટ કરું છું, નાઇટ્રોજન, ઓક્સિજન, ઓર્ગોન, કાર્બન ડાયોક્સાઇડ અને ઓઝોન, આ વાતાવરણના મુખ્ય વાયુઓ ગણવામાં આવે છે, બરાબર। હવે પૃથ્વી સપાટી જે છે આપણી, પૃથ્વી સપાટી નજીકનું વાતાવરણ તમે સ્ક્રીનમાં જોઈ શકો છો ઘટ્ટ છે, બરાબર। જુઓ તમે, આ કલર ડાર્ક દેખાય છે તમને? દેખાય છે ને ડાર્ક? આજે આપણી પૃથ્વી છે એની નજીકનું જે આ વાતાવરણ છે ઘટ્ટ છે, દેખાય છે ને આવું તમને વિદ્યાર્થી મિત્રો? દેખાયું? ડાર્ક કલર એટલે કે ઘટ્ટ છે, પૃથ્વી સપાટી નજીકનું વાતાવરણ જે છે એ ઘટ્ટ છે। જ્યારે પૃથ્વીની સપાટીથી ઊંચે જતાં, જેમ જેમ પૃથ્વી સપાટીને આપણે છોડીએ એમ ઊંચાઈ ઉપર ચડતા, જેમ કે માઉન્ટ એવરેસ્ટ લોકો ચડતા હોય છે, બરાબર, તો પૃથ્વી સપાટી કરતાં લોકો જેમ જેમ ઊંચાઈએ જતા વાયુઓનું પ્રમાણ ઘટતા હવા કેવી થાય છે? પાતળી થતી જાય છે। પાતળી હવાને આપણે શ્વાસ લેવામાં તકલીફ થાય છે, બરાબર વિદ્યાર્થી મિત્રો, આ ખાસ ધ્યાન રાખજો। આપણે પૃથ્વીને છોડીને જેમ જેમ ઊંચાઈ ઉપર જઈશું ને એમ હવા કેવી થતી જશે?
પાતળી થતી જશે અને આપણને શ્વાસ લેવામાં તકલીફ પડશે. એટલે પર્વતારોહકો શું કરે છે, પોતાની સાથે ઓક્સિજનના બોટલ, સિલિન્ડર જે હોય છે, બોટલ એની પાછળ હોય છે લગાવેલી, એ લઈને ચડે છે. એટલે એમને ઓક્સિજનનું પેલું માસ્ક રાખવું જ પડે કે જેથી કરીને તેઓને શ્વાસ લેવામાં કોઈ અડચણ ન ઊભી થાય. બરાબર, કેમ આવું કરવું પડે છે, કેમ આપણે પૃથ્વી ઉપર આવું નથી કરતા, કારણ કે પૃથ્વી ઉપર વાતાવરણ છે, આ બધા વાયુઓની હાજરી છે. બરાબર, ત્યાં જેમ જેમ પૃથ્વીથી ઊંચાઈ ઉપર જઈશું આ બધું જોવા નહીં મળે, એટલે કે ઓછું થતું જશે. આ બધા વાયુઓ જે અંદર આવેલા છે, નાઇટ્રોજન છે, કાર્બન ડાયોક્સાઇડ છે, ઓઝોન છે, આ બધાનું પ્રમાણ ઓછું થતું જાય એટલે હવા પાતળી થઈ જાય છે. બરાબર, ખબર પડી વિદ્યાર્થી મિત્રો? તો આવી રીતે પૃથ્વીની સપાટીથી જેમ ઊંચે જઈએ તેમ વાતાવરણના મોટા ભાગના વાયુઓનું પ્રમાણ શું થાય છે, ઘટતું જાય છે. પૃથ્વી સપાટીથી જેમ જેમ ઊંચે જઈએ તેમ વાતાવરણના જે વાયુઓ છે એમનું પ્રમાણ ઘટતું ને ઘટતું જાય છે, તો આપણને શ્વાસ લેવામાં અડચણ ઊભી થાય છે. બરાબર, તો તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, કાર્બન ડાયોક્સાઇડ વાયુ અહીંયા તમને દેખાઈ રહ્યું છે. તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ જે હોય છે ને વિદ્યાર્થી મિત્રો, એ ભારે હોય છે વજનમાં. બરાબર, તો એ ભારે હોવાને કારણે જે નીચલા સ્તરમાં, વાતાવરણનું જે નીચલું સ્તર છે, ત્યાં તે વધારે પ્રમાણમાં જોવા મળે છે. અને ઉપર જતાં, જેમ જેમ ઊંચાઈ ઉપર જતાં કાર્બન ડાયોક્સાઇડ ઓછો થતો જાય છે. હવે બરાબર, ઓછો થતો, નીચલા સ્તરમાં વધારે હોય કારણ કે ભારે છે, અને જેમ જેમ ઊંચાઈ જઈશું તેમ તેમ એ ઓછો થતો જશે. હવે કાર્બન ડાયોક્સાઇડ જે છે 20 કિલોમીટરની ઊંચાઈ પછી એની હાજરી ઓછી જણાય છે. 20 કિલોમીટર આપણે પૃથ્વીથી ઊંચે જઈએ તો એની હાજરી ઓછી થાય. પછી ઓક્સિજન 110 કિલોમીટરની ઊંચાઈ પર જઈશું આપણે, 110 કિલોમીટર, 20 કિલોમીટર, 30 એવી રીતના 110 કિલોમીટર વટાઈ લઈશું તો ઓક્સિજનની હાજરી ઓછી જણાશે. નાઇટ્રોજનની હાજરી 130 કિલોમીટર જ્યારે આપણે પાર કરીશું પૃથ્વી કરતાં ઊંચાઈ ઉપર, તો એમની હાજરી એટલે કે આટલા કિલોમીટરમાં આ વાયુની હાજરી ઓછી જણાય છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, આ ખાસ ધ્યાન રાખજો. અને ખૂબ ઊંચાઈએ જઈએ તો માત્ર હાઇડ્રોજન અને હિલિયમ જેવા હલકા વાયુઓ જ આવેલા હોય છે, કારણ કે હાઇડ્રોજન વાયુ ખૂબ જ હલકું હોય છે વજનમાં, અને હિલિયમ પણ. તો ખૂબ ઊંચાઈએ જતા રહીએ જ્યારે તો હાઇડ્રોજન અને હિલિયમ જેવા હલકા વાયુઓ આપણને જોવા, એની હાજરીનો અનુભવ થાય છે વિદ્યાર્થી મિત્રો. બરાબર, નાઇટ્રોજન, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ એ બધા આટલા કિલોમીટરની ઊંચાઈ પછી એમની હાજરી નહીવત હોય છે વાતાવરણમાં. હવે વાતાવરણમાં ઓઝોન વાયુનું જે પડ છે એ આપણને સૂર્યના જલદ કિરણોથી બચાવે છે. જુઓ, આ સૂર્ય જે દેખાય છે તમને, એના જે કિરણો પૃથ્વી ઉપર આવે છે, અહીંયા જુઓ ઓઝોનનું પડ દેખાય છે તમને વિદ્યાર્થી મિત્રો, દેખાય છે ને આ ઓઝોનનું પડ છે, અને આ બધા સૂર્યના કિરણો છે. તો આ જે પૃથ્વી છે, તો ઓઝોનનું જે પડ છે, આ ઓઝોનનું પડ એ જે સૂર્યના જલદ કિરણો પૃથ્વી સુધી આવે છે એનાથી આપણું રક્ષણ કરે છે. બરાબર, કોણ રક્ષણ કરે છે? ઓઝોનનું જે પડ છે વાતાવરણમાં, એ સૂર્યના જલદ કિરણોથી પૃથ્વીનું રક્ષણ કરે છે. બરાબર છે? હવે જે આ વાયુઓ છે ને વિદ્યાર્થી મિત્રો, દેખાયું તમને સ્ક્રીનમાં? બરાબર દેખાયું ને કે ઓઝોન આપણને પ્રચંડ સૂર્યને પ્રચંડ ગરમીથી બચાવે છે. બરાબર, એ પોતે શોષી લે છે સૂર્યના બધી ગરમીને. બરાબર, અને આપણી પૃથ્વીને આપણને બચાવે છે. બરાબર, એના પાર જાંબલી કિરણોનું શોષણ કરી લે છે. કોણ? ઓઝોન વાયુ. બરાબર, તો આ વાયુ ક્યાં જોવા મળે છે? આ વાયુ મુખ્યત્વે વહેલી સવારે, ધ્યાન રાખજો, વહેલી સવારે ખુલ્લા મેદાનમાં અને સમુદ્ર કિનારાની હવામાં વધારે પ્રમાણમાં હોય છે. ખુલ્લા મેદાનમાં વહેલી સવારે અને સમુદ્ર કિનારાની હવામાં વધારે પ્રમાણમાં હોય છે. તેથી લોકો શું કરે છે, ઓઝોન વાયુ સ્વાસ્થ્યવર્ધક હોવાથી લોકો આવા સ્થળે વહેલી સવારમાં ચાલવા માટે જાય છે. બરાબર, લોકો ચાલવા માટે પણ જાય છે ને, તો આ સ્વાસ્થ્યવર્ધક છે આ બાબત, એટલા માટે લોકો વહેલી સવારે ચાલવા માટે જાય છે. મોર્નિંગ વોક કરવા જાય છે ને, તો તમે પણ જઈ શકો છો વિદ્યાર્થી મિત્રો મોર્નિંગ વોક કરવા માટે કોઈ ઘરના વડીલને સાથે લઈને. બરાબર, એકલા ના જતા વિદ્યાર્થી મિત્રો. તો વાતાવરણમાં, આપણે વાતાવરણનો પોઈન્ટ જોઈ રહ્યા છીએ, તો વાતાવરણમાં રહેલા વિવિધ રચકણોને લીધે પૃથ્વી પર સૂર્યપ્રકાશ રેલાતો જોવા મળે છે. વાતાવરણમાં વિવિધ રચકણો હોય છે ને, તો એના લીધે પૃથ્વી ઉપર સૂર્યપ્રકાશ આપણને ફેલાતો જોવા મળે છે. આ દેખાય છે તમને ધૂળના રચકણો, દેખાય છે ને? તો એના કારણે સૂર્યપ્રકાશ રેલાતો જોવા મળે છે. બરાબર,
એનાથી શું થાય, એનું પરિણામ શું આવે, ધૂળના રસકણ લીધે કે એકાએક અંધારું પણ ના થાય ને એકાએક અજવાળું પણ ના થાય. સૂર્ય ઉગે તો એક ધબદઈને અજવાળું નથી થઈ જતું, આત્મે એટલે ધબદઈને અંધારું નથી થઈ જતું. તમે જો ધીમે 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 અજવાળું થશે, ધીમે 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 અંધારું થતું જશે, બરાબર. તો એ ધૂળના રસકણોને આભારી છે, બરાબર. તો સૂર્યોદય પહેલાં ઉષાકાળ, આ તમને દેખાય છે વિદ્યાર્થી મિત્રો, ઉષાકાળ અને સૂર્યાસ્ત પછી સંધ્યાના આકાશથી રંગો આ રજકણોને આભારી છે, બરાબર. ઉષાકાળ એટલે સવારે સૂર્ય ઉગતો હોય ત્યારે અને સંધ્યાકાળ એટલે આથમતો હોય ત્યારે કેવું વાતાવરણ થઈ જાય છે, બરાબર. એકાએક અંધારું ને એકાએક અજવાળું. તો આ બધું ધૂળના રજકણોને આભારી છે, બરાબર. વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવે છે ને તમને વાતાવરણ વિશે, બરાબર. તો રજકણો દ્વારા શું થાય છે, આ રજકણો દ્વારા શું થાય છે, પ્રકાશના કિરણોનું પરાવર્તન થાય છે. પરાવર્તન થાય છે કોનું, પ્રકાશના કિરણોનું પરાવર્તન થાય છે અને આપણને સૂર્યપ્રકાશ મળે છે, બરાબર. રજકણો દ્વારા પ્રકાશના કિરણોનું પરાવર્તન થાય છે અને આપણને સૂર્યપ્રકાશ મળે છે. હવે વાતાવરણના માધ્યમથી બીજું શું થાય વિદ્યાર્થી મિત્રો, વિચારો આ શું કરી રહ્યો છે આ માણસ, ચલો જુઓ. તો તમને ખ્યાલ આવી ગયો કે આ સાંભળી રહ્યો છે ટીચર કાન લગાવીને, બરાબર. તો વાતાવરણના માધ્યમથી અવાજ સાંભળી શકાય છે. જો વાતાવરણ ન હોય તો આપણે અવાજ એકબીજાનો સાંભળી શકીએ નહીં, ગમે તેટલે મોટેથી બૂમો પાડીએ અવાજ સાંભળાશે નહીં. તો વાતાવરણનું માધ્યમ છે એટલે આપણે અવાજને સાંભળી શકીએ છીએ. અવાજ અને પ્રકાશના મોજા, અવાજ અને પ્રકાશના મોજા વાતાવરણમાં પરાવર્તન પામી પૃથ્વી સપાટી પર પાછા ફરે છે. તેથી જ રેડિયો અને દૂરદર્શનના પ્રસારણ શક્ય બને છે, બરાબર. અવાજના જે તરંગો હોય છે, જે મોજા હોય છે, એ પરાવર્તન પામીને પૃથ્વી સપાટી ઉપર પાછા ફરે છે ટકરાઈને. તો આપણા જે રેડિયો ચાલે છે, પછી ટીવી ચાલે છે, એમાં દૂરદર્શનના પ્રોગ્રામ્સ આવે છે, એનું પ્રસારણ શક્ય બને છે. એન્ટેના લગાવવામાં આવે છે, તમને ખબર છે. તો એ મોજા એ તરંગોને ઝીલવા માટેના હોય છે, બરાબર. ક્યારેક કઈ વસ્તુ બરાબર નથી ચાલતી તો આપણે એન્ટેના પહેલાં તાર ઊભા કરીએ છીએ, ખબર છે. તો એનાથી વાતાવરણમાં જે તરંગો રહેલા છે ને, એ લોખંડનો જે સ્ટીલનો તાર ઊભો કરીએ છીએ એને કેચઅપ કરે છે, ઝીલે છે એ તરંગોને, બરાબર. એ વેવ્સને ઝીલે છે અને આપણું પ્રસારણ સરસ મજાનું વાગવા માંડે છે. તમને એવો ખ્યાલ હશે વિદ્યાર્થી મિત્રો, બરાબર. તો વાતાવરણ સાથેના જો આ ટીવી દેખાય છે તમને, ટીવીઓ બધી હે ને, તો આ પ્રસારણ આ વાતાવરણથી શક્ય બને છે. પછી વાતાવરણ સાથેના ઘર્ષણથી ઉલ્કા જેવા અવકાશી પદાર્થો, ઉલ્કા જે હોય છે ને, ઉલ્કા મેં તમને આગળ સમજૂતી આપી દીધી છે અવકાશમાં હોય છે, તો ઉલ્કા જેવા અવકાશી પદાર્થો સળગી ઉઠીને નાશ પામે છે. આમ વાતાવરણ પૃથ્વી માટે કુદરતી ઢાલની ઘર જ સારે છે. ઉલ્કા વાતાવરણમાં જેવી પ્રવેશે ને એવી એના ઘર્ષણથી સળગી ઉઠે છે, બરાબર. તે જ લીસોટો દેખાય છે ને, આપણે એમ કહીએ તારો ખર્યો, પણ ખરેખર એ ઉલ્કા જ્યારે અવકાશમાંથી પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે ને, તો એ ઘર્ષણથી પૃથ્વીના વાતાવરણમાં જેવી પેસવા જાય છે ને, આખું એક પળ હોય છે, તો એ ઘર્ષણના કારણે સળગી ઉઠે છે. અહીંયા દેખાય છે ને તમને ટપકા ટપકા, જો આ ટપકા દેખાય છે ને, આપણે એવું કહીએ છીએ કે તારો ખર્યો, બરાબર. તો આવી રીતે કુદરતી ઢાલની ગરજ કોણ સારે છે, વાતાવરણ, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો વાતાવરણ શું છે, કયા કયા વાયુઓ છે, આપણને કેવી રીતે ઉપયોગી છે, તમને ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો, બરાબર. ખ્યાલ આવી ગયો કે ન આવ્યો, આવી ગયો ને ખ્યાલ તમને. હવે વિદ્યાર્થી મિત્રો તમને હું એ જણાવી દઉં કે વાતાવરણમાં કયા વાયુનું પ્રમાણ કેટલા ટકા છે, બરાબર. તમે ખાસ ધ્યાન રાખજો, આમ તો હું તમને લખાવીશ પણ તમે ખાસ ધ્યાન રાખજો. તો નાઇટ્રોજન જે છે 78.03% છે, 78.03% નાઇટ્રોજન વાયુનું પ્રમાણ છે. એના પછી લઈએ ઓક્સિજન, તો ઓક્સિજનનું પ્રમાણ વિદ્યાર્થી મિત્રો 20.99% છે. 20.99% એટલે કે 21% જેવું આપણે સમજી લઈએ, 100%માંથી 21% જેટલું ઓક્સિજન છે, બરાબર. નાઇટ્રોજન કેટલું ગણી લઈએ, ચલો 79 જેવું ગણી લઈએ, બરાબર. 79% જેટલું નાઇટ્રોજન, 21% જેટલું ઓક્સિજન. તો ઓક્સિજન તમે જો કેટલું ઓછા પ્રમાણમાં છે હે ને. પછી ઓર્ગોન જે છે 0.94% એટલે કે 1% જેવું થાય, બરાબર. કાર્બન ડાયોક્સાઇડ વાયુ જે છે 0.03% એની હાજરી ઓછી છે અને અન્ય વાયુઓ 0.01% જેટલા છે, બરાબર. અન્ય વાયુઓ 0.01%, સૌથી વધારે કયા વાયુનું પ્રમાણ છે, તો નાઇટ્રોજન, બરાબર. 78.03% એટલે કે
આપણે એને 78.03% રીતે ઓળખીશું. સૌથી વધારે તમને એમ પૂછે વાતાવરણમાં કયા વાયુનું પ્રમાણ છે, તો નાઇટ્રોજનનું પ્રમાણ છે બરાબર. ઓક્સિજન તો લગભગ 21% જેટલું છે, એટલે કે 20.99% જેટલું યાદ રહેશે ને વિદ્યાર્થી મિત્રો. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું નવા આવરણ સાથે બરાબર. નવું આવરણ આપણે જોવાનું છે ને, હજી ચોથું બાકી છે. આપણે અત્યારે આપણે વાતાવરણની સરસ મજાની સમજૂતી મેળવી લીધી, હવે હું તમને મુદ્દા પણ આપું છું, તો તમે સારા અક્ષરે લખી નાખજો. ઓકે, હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું વિદ્યાર્થી મિત્રો, ત્યાં સુધી રજા લઈએ, બાય.